નમસ્કાર, જેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. આગળ વાત કરીએ તો સિદ્ધપુર યુનિવર્સલ એકેડમી સિદ્ધપુર દ્વારા આજરોજ મેગા ઇન્વેટ પાર્ટ ટુનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સલ એકેડમી સિદ્ધપુર પાર્ટ ટુનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 250થી વધારે બાળકોએ ભાગ લીધો હતો અને એક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અનુક્રમે પ્રથમ, બીજો, ત્રીજો, ચોથો ક્રમાંકમાં આવેલ વિદ્યાર્થી મિત્રોને ચેક તથા સર્ટિફિકેટ આવનાર મહેમાનો દ્વારા એનાયત કરાયા હતા. એકેડમીના MD શ્રી રોહિતસિંહ રાજપૂત અને રોહિત પટેલના જણાવ્યા મુજબ આ આયોજનનો ઉદ્દેશ શહેરના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને શિક્ષણમાં બાળકોને જાગૃતિ લાવવા માટે હતો, જેમાં સિદ્ધપુર પ્રાંત અધિકારી શ્રી જયેશભાઈ તુવર અને DYSP ચંદ્રસિંહ સોલંકી અને વાણીબેન દુધાત અને મયુરસિંહ રાજપૂત, નિવૃત્ત આચાર્ય ચંદનસિંહ રાજપૂત જેવા મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. ભરત લિંબાચિયા, JDSTV, સિદ્ધપુર. સિદ્ધપુર શહેરમાં યુનિવર્સલ એકેડેમી દ્વારા એક UPSC અને GPSC એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ સિદ્ધપુર તાલુકાના તથા આજુબાજુના ગામડાઓના 250 કરતાં પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં આમંત્રિત મહેમાનોમાં સિદ્ધપુર તાલુકાના પ્રાંત અધિકારી શ્રી જયેશભાઈ તુવેર સાહેબ, DYSP ચંદ્રસિંહ સોલંકી સાહેબ, વાણીબેન દુતાત મેડમ, મયુરસિંહ સોલંકી સાહેબ તથા નિવૃત્ત આચાર્ય શ્રી ચંદનસિંહ રાજપૂત સાહેબ પધાર્યા હતા, જેમાં એક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ટેસ્ટની અંદર જે વિદ્યાર્થી પ્રથમ નંબરે પાસ થયો એને 3000 ચેક, બીજા નંબરે પાસ થયો અને 2000 ચેક, અનુક્રમે 1000 ચેક, એ રીતે ઇનામ આપવામાં આવ્યા તથા આમંત્રિત મહેમાનોમાં જે મહેમાનો આમંત્રિત હતા એમને વિદ્યાર્થીઓ UPSC અને GPSC એક્ઝામ કેવી રીતે ક્લિયર કરી શકે, વિધાઉટ ટેન્શન કેવી રીતે પાસ થઈ શકે અને આગળ પોતાના જીવનમાં સારું એવું કેવી રીતે નામ બની શકે એના વિશે માહિતી આપી તથા વિદ્યાર્થીઓને ખૂબ જ પ્રોત્સાહિત કર્યા. તથા યુનિવર્સલ એકેડમીનો આજ સુધી એક જ ધ્યેય રહ્યો છે કે સિદ્ધપુર તાલુકાના તમામ વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં સારી રીતે સારા માર્ક્સ મેળવી સફળ થાય.